મહેશ વસાવાએ માજી ધારાસભ્ય છે, આટલા આગેવાન છે એટલે ચર્ચામાં આવ્યું છે. બાકી તમે અનેક છોકરીઓ બધા બીજા વિદર્ભી લોકો બી લઈ ગયા છે ને, ક્યાં નથી લઈ ગયા મને બતાવો ને તમે. કે ટ્રાઇબલની અંદર પણ ઘણી છોકરીઓ જો ગરીબ છે એ છોકરીઓને મોટા લોકો લઈ જાય તો ચાલે, પણ પ્રેમ લગ્ન તો ઠીક છે પણ એનું વેચાણ થાય છે. આજે જેવી રીતે બકરા મરઘા ખરીદીને લઈ જાય છે એવી રીતે આ છોકરીઓનું વેચાણ થાય. આપજો આદિવાસી ઉમરગામથી અંબાજી સુધીમાં. તમારા પુત્ર ગૌરવના જે ફૈઝા સાથે પ્રેમ લગ્ન છે, આ મુદ્દો ખૂબ ચર્ચામાં અત્યારે છે. એને લઈને જે વાતો થઈ રહી છે, અનેક મુદ્દે વાત થઈ છે. મનસુખભાઈનું પણ બયાન આ મુદ્દે આવ્યું છે. એક પિતા તરીકે મહેશભાઈ અને એક આદિવાસી નેતા તરીકે આ બાબતે શું કહેવા માંગો છો? એની અંદર જો દેશ સ્વતંત્ર છે, દેશનું સંવિધાન છે, પુખ્તવય ના થાય એટલે પોતપોતાનો એ જે લવ મેરેજ જે કહેવાય એ મા બાપની મંજૂરી વગરનું કામ કહેવાય. આ તો છોકરીના મા બાપની બી મંજૂરી નહીં હોય ને મારી પણ મંજૂરી નહીં હોય, છતાં છોકરા છોકરી પુખ્તવયના છે એ લોકો લઈને એમનું એ કર્યું એટલે સ્વાભાવિક છે કે અમારે એક બાપ તરીકે તો પછી બધાને જ લાગણી હોય. તો એ રીતે અમે એ કર્યું કે ભાઈ ચાલો કંઈ વાંધો નહીં, છોકરાએ કર્યું તો એ ચર્ચા થાય. મહેશ વસાવાએ માજી ધારાસભ્ય છે, આટલા આગેવાન છે એટલે ચર્ચામાં આવ્યું છે. બાકી તમે અનેક છોકરીઓ બધા બીજા વિદર્ભી લોકો બી લઈ જ ગયા છે ને, ક્યાં નથી લઈ ગયા મને બતાવો ને તમે. હે, આજે એનો કોઈ હકો નથી. આજે અમારા આજુબાજુ ગામડાઓની અંદર આજે છોકરીઓને રાખીને બીજા લોકો પડી રહી છે. તમારી સામે આક્ષેપ થયો હતો કે અપહરણ કરવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? બસ એમાં છોકરીએ જવાબ આપી દીધો છે પોલીસની સામે, અને પોલીસે એનો એફઆઈઆર પણ કરી દીધો છે એના મા બાપ પર, બરાબર. તો એના પરથી તો બીજું કંઈ નહીં, કેમ કે એમણે જે છોકરીના બાપે મારી પર આક્ષેપ કર્યા, એમણે પીઆઈને અરજી આપી, ડીએસપીને અરજી આપી કે મહેશ વસાવા આટલા ગુનેગાર છે, બરાબર, મારી છોકરીનો હું થયો છે. તે મેં છોકરીને પછી પોલીસની સામે કર્યું, પોલીસ કાયદાની રક્ષક છે એની સામે જબાન આપી દીધી એટલે કે મારી છોકરી સલામત છે, બરાબર છે. પણ એની છોકરી એની પર જે જુલમ કરેલા હતા છોકરી પર આની, તો એણે લખાયું તો પોલીસે એને એફઆઈઆર કરવી પડી. બંને પુખ્ત વયના છે ગૌરવ, કાલે હું ગૌરવની વિરુદ્ધમાં બોલું તો મારી પર પણ એફઆઈઆર થશે. મહેશભાઈ વસા આમ તો ક્રાંતિકારી આદિવાસી નેતાના પુત્ર છો ને, તમે પણ એવી વિચારધારા. મહેશભાઈ પ્રેમ લગ્નમાં માને છે કે પ્રેમ લગ્ન થવા જોઈએ સમાજમાં કે નહીં એ બાબતે શું? કે મનસુખભાઈ વસાવા એવું કીધું હતું કે લગ્ન થવા જોઈએ, પરંતુ જે એક સમાજમાં થયો છે કે હિન્દુ હિન્દુમાં, મુસ્લિમ મુસ્લિમમાં, તમારો શું વિચાર છે આ પ્રેમ લગ્ન બાબતે? જો બંધારણે ભારતમાં બધાને નાગરિકતા બધાને હરખી જ આપી છે, એમાં કોઈ હિન્દુ મુસ્લિમ કંઈ આવતું નથી, બરાબર છે. તમે આપ જો કે ટ્રાઇબલની અંદર પણ ઘણી છોકરીઓ જો ગરીબ છે એ છોકરીઓને મોટા લોકો લઈ જાય તો ચાલે, પણ જ્યારે બીજા લોકો મોટા લોકો જ્યારે ગરીબ કોઈ લઈ આવે તો આ બધા ઇસ્યુ બને જ છે. આજે આદિવાસી વિસ્તારમાંથી અનેક છોકરીઓ પ્રેમ લગ્ન તો ઠીક છે પણ એનું વેચાણ થાય છે. આજે જેવી રીતે બકરા મરઘા ખરીદીને લઈ જાય છે એવી રીતે આ છોકરીઓનું વેચાણ થાય. આપજો આદિવાસી ઉમરગામથી અંબાજી સુધીમાં, બરાબર. તો મારે એની સામે વાંધો છે. બીજું મહેશભાઈ, હવેની રાજનીતિ મહેશભાઈની શું રહેશે? કારણ કે ભાજપમાં આવ્યા છો, આવનારા દિવસોમાં ઇલેક્શન આવશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સાથે સાથે સહકારી ક્ષેત્રની પણ ચૂંટણી આવશે. મહેશભાઈ કઈ રીતે ભૂમિકામાં જોવા મળશે આગામી દિવસમાં? મેં કીધું ને, સહકારી ક્ષેત્રમાં તો એમાં કોઈ પાર્ટી જોવામાં નથી આવતી, એટલે એમાં આગળની વસ્તુ છે. અમે પણ અહીં ધારીખેડા સુગર એના સભ્ય છે, દૂધધારા ડેરીના સભ્ય છીએ, નાગરિક બેંક અમારે સહકારી બેંક છે એના એ છીએ. તો સહકારી માળખામાં અમારો અધિકાર છે કે એમાં લડવું કે નહીં લડવું એ પછી જોઈ લઈશું એમાં કે વાંધો. તો આ હતા મહેશભાઈ વસાવા, તેમને તમામ મુદ્દે વાતચીત કરી છે, ખાસ કરીને જે આદિવાસી સમાજના મુદ્દા છે તેને લઈને વાત કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખેતર વસાવા, મનસુખભાઈ વસાવા આદિવાસી નેતા છે, તેમને લઈને વાત કરી છે અને તમામ મુદ્દે મહેશભાઈ આજે ખુલીને વાત કરી છે. ત્યારે આગામી દિવસમાં મહેશભાઈ હજુ સહકારી ક્ષેત્રમાં તેઓ કઈ ભૂમિકામાં રહેશે અને ભારતીય જનતા પાર્ટીમાં કઈ ભૂમિકામાં રહેશે તે મુદ્દે આગામી દિવસમાં તે વાત કરશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, ભરૂચ.